ઉત્સવપ્રિય નગરી વડોદરામાં હાલ કોવિડ-19ના કારણે લોકડાઉનનું ચોથું ચરણ ચાલી રહ્યું છે, પરંતુ હવે જે રીતે જે છૂટછાટો મળી રહી છે તેમ ગણેશ મંડળોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, મૂર્તિકારોએ પણ પોતાની તૈયારીઓ કરી શરૂ કરી દીધી છે. સતત લોકડાઉનમાં ગણેશ મંડળો પોતાની સેવા આપી રહ્યા હતા. જે ગરીબ શ્રમિકો છે, જે લોકો અહીંયા ફસાયેલા હતા લોકડાઉનના સમયમાં, તેઓને ભોજન પીરસી રહ્યા હતા. બેરોજગાર જે ગરીબો હતા તેમના ઘરે ઘરે જઈને પણ ભોજન પીરસ્યું હતું. આપણે પહેલાં એ સમીક્ષા કરીશું કે તેઓએ શું શું સેવા કરી હતી અને કેવી રીતે તેઓ લોકો સુધી પહોંચ્યા. આપણી પાસે જય ઠાકોર છે, એમને પૂછીએ આપણે કે શું આપના તરફથી, આપના મંડળો તરફથી શું સેવા કરવામાં આવી હતી અને કેવી રીતે લોકો સુધી પહોંચ્યા તમે? વડોદરાને સંસ્કારી નગરી કહેવાની અંદર આવે છે. આ વખતે જે કોવિડ-19ની જે મહામારી ફેલાઈ હતી એની અંદર ઘણા બધા ગણેશ મંડળોએ જે જરૂરિયાતમંદ લોકો હતા એમના સુધી અનાજની કીટો પહોંચાડી છે, રસોઈ પાકી તૈયાર કરીને એમના સુધી પહોંચાડી છે, એમને એમના દેશ વતન પરત કરવા માટે એમને ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે. એક સાચું ઉદાહરણ માનવતાનું આ વડોદરાના ગણેશ મંડળોએ આપ્યું છે. એના માટે તમામે તમામ ગણેશ મંડળોના અમે ખૂબ ખૂબ આભારી છે. આગામી સમય જોવા જઈએ ગણેશ મંડળો માટે ખૂબ આકરો સમય છે, કેમ કે જે રીતે તૈયારીઓ કરવાની છે, લોકડાઉન ચાલી રહ્યું છે, મૂર્તિકારો પણ આપણી સાથે છે. મૂર્તિકારોને પૂછીએ કેવી તૈયારીઓ ચાલી રહી છે અને કેવા સમયમાં, આવા સમયમાં તમે આજે મૂર્તિઓ બનાવવાની છે, 2-3 મહિનાનો સમય આપણી પાસે છે, કેવી રીતે આ કામ પૂરું કરશો? હવે આ મહામારી વચ્ચે સમય ખૂબ જ ઓછો રહ્યો છે. આવા સંજોગોમાં અમે તંત્ર પાસે આશા રાખીએ કે અમે ડે નાઇટ કામ કરતા હોય છે. હવે જ્યારે પણ અમે જોયું છે કે દેશ પર કે ક્યાંય પણ આફત આવે છે તો ધર્મ ક્યાં પણ પાછો પડતો નથી. અમે જોયું છે કે ફૂલ લઈને ફૂલની પાકડી, લોકો ભગવાનને તો માને જ છે અને એના માટે હું નથી માનતો કે લોકો ભગવાનની સ્થાપના નહીં કરે. અને આમાં બહુ મોટી આર્થિક પાસાઓ પણ જળવાયેલા છે દરેકના. અત્યારે જ્યારે લોકડાઉન ખુલી રહ્યું છે તો અમારી વિનંતી છે તંત્રને કે અમને વહેલી તકે સમય પણ આપે, વધારે સમય આપે, કારણ કે અમારી પાસે હવે સમય રહ્યો નથી. અને અમે ગણપતિના માટે જે ભગવાનની દાદાની મૂર્તિઓ બનાવવા માટે અમારે જે કંઈ નીતિ નિયમો પાળવાના હશે, જે કંઈ સરકારની ગાઈડલાઈન હશે, એને અમે બહુ ચુસ્તપણે વળગીને એનું તટસ્થ પાલન કરવાની કોશિશ કરીશું. અને અમે ઈચ્છે છે કે વડોદરા અને ગુજરાત, એમાં ગુજરાતમાં વડોદરાનું મુંબઈ પછી એકદમ જબરજસ્ત ખ્યાતનામ છે. અને એ જે આપણે જે ઇમેજ છે એ આ વર્ષે પણ જળવાઈ રહીએ. ઠીક છે કે પ્રોબ્લેમ છે, પૈસાના પ્રોબ્લેમ છે, પણ કોરોના કોરોના કરીને હવે મરી નથી જવું. કોરોના ગયું ભૂલી જાઓ અને આગળ વધો, ઉપર ચાલો અને ભગવાનની મૂર્તિ સાદાઈથી બેહાડો. જે કંઈ બી ખર્ચા વધારાના હોય એ ઓછા કરો અને મૂર્તિઓનું સ્થાપન કરો, એવી અમારી વિનંતી છે. ભગવાન છે તો બધું છે. જે રીતે આ મૂર્તિકારો પણ પોતાની રીતે તૈયાર છે, તંત્ર પાસે વધુ સમય માંગી રહ્યા છે. જે રીતે પંડાલ તૈયાર કરવામાં આવે છે મંડળો દ્વારા, એમાં પણ આ વખતે ખૂબ મોટા સુધારા જોવા મળશે. કોવિડ-19ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઇઝેશન છે, માસ્ક કમ્પલસરી છે, આવા બધા વિષયો પર પણ આપણે ચર્ચા કરીએ. મંડળોએ પૂરી તૈયારી નક્કી કરી છે, તેઓની બેઠક હાલ ચાલી રહી છે. અલગ અલગ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન તેઓ દ્વારા કરવામાં આવશે, આપણે ચર્ચા કરીએ. શું ખાસ આયોજન છે, કેવી રીતે તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાના છો અને ખાસ શું અંદર સુધારા, પંડાલમાં સુધારા થશે આવનારા સમયમાં? આ જે મહામારી હાલમાં જે ચાલી રહી છે એ આખા વિશ્વમાં છે, એનું ખૂબ દુઃખ છે. પણ બીજી વસ્તુ કે આપણું ઇન્ડિયા, ભારત આપણું, અને ખાસ કરીને ગુજરાત જે ઉત્સવ પ્રેમી છે વર્ષોથી, અને વડોદરામાં ગણપતિ નવરાત્રિ બધી ખૂબ ધામધૂમથી થાય છે, હવે આપણે આ વસ્તુને પકડી રાખીને ક્યાં સુધી લોકડાઉનમાં રહીશું, ક્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું છે? આપણે બધો ઉત્સવ ઉજવી શકીએ અને ધ્યાન રાખીને ઉજવી શકીએ, કોઈને નુકસાન ના થાય, ના તંત્રને કોઈ નુકસાન થાય કે ના પોલીસ પ્રશાસનને પણ. એટલે બંદોબસ્તને આટલા વખતથી એ લોકો બંદોબસ્ત કરી રહ્યા છે તો એમને પણ ધ્યાનમાં રાખીને થોડુંક અમારા પ્લાનિંગ પ્રમાણે આવનારા ભવિષ્યમાં પ્લાનિંગ કરીશું કે જે વાસ્તવિક આસ્તેલા હતો એ જગ્યાએ સાદાઈથી લાવીશું, પ્રતિમા એવી રીતનું બનાવીશું કે જે કોઈને તકલીફ ના પડે, કોઈને અડચણ ના થાય. અને પંડાલમાં સેનિટાઇઝની ટનલ બનાવવાનો પ્લાનિંગ છે, જે મંડળો એને એ ખર્ચાને પહોંચી વળશે. આમ તો બહુ નોમિનલ ચાર્જમાં જ આવે છે અને એક બે સંસ્થાવાળા આપવાના પણ છે, તો એ ટનલ બનાવીશું અને સેનિટાઇઝ કરીશું. અને લગભગ અમારા મંડળની વાત છે તો અમે કલાક ખુલ્લો રાખીશું દર્શન, એવું દરેક મંડળવાળા એવું પોતપોતાની રીતે વ્યવસ્થા કરશે. જે મંડળમાં જે રીતની વ્યવસ્થા હશે એ રીતનું બધા કરશે અને વડોદરામાં નુકસાન નહીં થાય એની ગણેશ મંડળવાળા ખાતરી આપે છે.
હજી સુધી સરકારની કોઈ ગાઈડલાઈન એવી આવી નથી કે ઉત્સવો કેવી રીતે ઉજવવાના છે, પણ આપની મિટિંગો ચાલી રહી છે, અલગ અલગ સુધારાઓ તમે સૂચવી રહ્યા છો મંડળોને, જે રીતે ઉજવણી થઈ રહી છે, સમજો કે દર્શનાર્થીઓ ભેગા થાય તો એની માટે શું વ્યવસ્થા કરશો? અમે એવો પ્લાનિંગ કર્યો છે કે લગભગ, અને એ બી દરેક મંડળવાળા ડિસાઇડ કરશે પોતપોતાની રીતે કે ત્યાં ભીડ ના થાય, એ એમના જે કાર્યકર્તા હશે 3-3 ફૂટનું ડિસ્ટન્સ જાળવીને લોકોને ઊભા રાખશે, સેનેટાઇઝ કરશે, અને ભીડ ના થાય એના માટે થોડી પ્રશાસનની પણ જરૂર પડશે. તો જો એ પોસિબલ હોય તો એ અમને થોડી હેલ્પ કરે. તો અમારો પ્લાનિંગ એવો છે કે દિવસમાં જેમ કે 5,000 લોકો દર્શન કરે છે એની જગ્યાએ 500 લોકો દર્શન કરે, અને શાંતિથી લોકો દર્શન કરીને કલાકમાં નીકળી જાય, અને કોઈ આ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય નહીં એનું ધ્યાન રાખીને અમે લોકો કરીશું કાર્ય. ઉત્સાહ, લોકોમાં ધાર્મિક ઉત્સાહ ઘણો બધો હોય છે, આસ્થા હોય છે લોકોની, પણ હજી 2-3 મહિનાનો સમય કોઈ જોયો નથી. COVID-19ના કેસીસ આંકડા કેટલા વધે કેટલા ઘટે એના પર બધું ડિપેન્ડ છે. જો એવા સંજોગોમાં વધુ આંકડા વધ્યા ત્યારે આ મંડળો શું નિર્ણય લેશે, કેવી રીતે આગળનો પ્લાનિંગ કરશે? જો એક બહુ નગ્ન સત્ય છે કે જ્યારે દેશમાં, શહેરમાં કે ઘરમાં તકલીફ હોય તો ઘરમાં પણ એ પ્રસંગને બંધ રાખવો પડતો હોય છે, શહેરમાં પણ બંધ રાખવો પડતો હોય છે કે દેશમાં પણ બંધ રાખવો પડતો હોય છે. એ વસ્તુ અલગ છે કે આપણા અમુક લોકો મેંગો ફેસ્ટિવલ કરે છે આજે, એ ના થવો જોઈએ, પણ આપણા નેતાઓ કરે છે કેટલાક લોકો, એ ના થવો જોઈએ. કેટલીક જગ્યાએ આ બધું થઈ રહ્યું છે બહુ જગ્યાએ, પણ એવું ના થવું જોઈએ. અમે આની ગણપત મંડળવાળા પૂરેપૂરું ધ્યાન રાખીશું. જો કદાચ તકલીફ આવશે, અને આજે આસ્થા અને શ્રદ્ધા પર જ દેશ ચાલે છે એવું કોવિડમાં ખબર પડી ગઈ, જ્યારે એની મેડિસિન જ નથી શોધાઈ તો પણ આજે 50% લોકો ઘરે રિપેર થઈને પાછા આવે છે, એ લોકો બધાને રિકવર થઈને પાછા આવે છે, તો ક્યાંક ને ક્યાંક ભગવાન છે, ભગવાનના કારણે જ આ બધા રિપેર થઈ રહ્યા છે. જ્યારે તમારી ગાડીમાં કોઈ પાર્ટ્સ મળતો જ નથી ને ગાડી ચાલી રહી છે બગડેલો છે, તો પણ તેની પાછળ ભગવાનનો જ હાથ છે એવું સમજીને જ ચાલવું. આ એવી જ છે, આપણી ગાડીમાં આપણી મશીનરી બગડી ગઈ છે તો પણ આ 50 લોકો 100માંથી 50 લોકો પાછા આવે છે એવું મીડિયા કહે છે, અમે જોઈએ છીએ ટીવી પર. 50% રેશિયો જે છે કે રિકવર થઈને આવે છે, તો ક્યાંક ને ક્યાંક ભગવાન જ છે એમાં, કોઈ સાયન્સ નથી આમાં. બરાબર છે, ભગવાનની મહેરબાની થઈ રહ્યું છે, તો ભગવાનની મહેરબાનીથી આવનારા 20-25 દિવસમાં અમને એવી દાદા પર આશા છે કે આ જે આંકડા આવે છે એ ઓછા થશે અને વધશે. તો હું છું, જયભાઈ છે, અને ઘણા બધા મંડળવાળા છે, અમે લોકો ડિસિઝન લઈને આ મોટું અમે જે આયોજન કરીશું, જે બી ગણપતિનું મોટું તો નહીં પણ જે આયોજન કરીશું એ વ્યવસ્થિત રીતે કરીશું, થોડી નાની મૂર્તિ કરી દઈશું, એવો બહુ મોટો ઇસ્યુ છે નહીં. જે વાત છે ખર્ચના કાપની, ખર્ચ ઓછો કરવાનો છે, ડેકોરેશન ઓછું કરવાનું છે, અને જે લોકોની શ્રદ્ધા છે એ શ્રદ્ધાને પૂરી કરી, અને COVID-19ના જંગમાં મંડળો પણ સાથે જોડાઈને આ પોતાનો ઉત્સવ ઉજવશે તેવું તમને ખાતરી આપી છે. કેમેરા પર્સન જિજ્ઞેશ સોલંકી સાથે મૌલિક પટેલ, ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ, વડોદરા.